ઉનાળાના પ્રારંભે જ પાણીની કટોકટી સર્જાઈ છે ત્યારે કચ્છની નર્મદા કેનાલમાંથી લાખો કરોડો લીટર પાણીનો વેડફાટ કરાયો છે. ભચાઉનું પંપિંગ સ્ટેશન બંધ કર્યા બાદ કેનાલ ઓવરફ્લો થવાથી અધિકારીઓએ કુંજીસરના ખારી નદીમાં પાણી છોડ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ટપ્પર ડેમ તરફ આવતી નર્મદાની કેનાલમાં ગાબડું પડવાને કારણે ભચાઉથી પાણી બંધ કરી દેવાયું હતું. ભચાઉના પંપિંગ સ્ટેશનને બંધ કરી દેવામાં આવતા કેનાલમાં પાણીનો ભરાવો થયો હતો અને કેનાલ તૂટવાની સ્થિતિ સર્જાય તેવું પણ લાગ્યું હતું. ત્યારે અધિકારીઓએ કેનાલમાંથી પાણી છોડવા માટે કુંજીસરની ખારી નદીનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ભચાઉ નગરપાલિકાના કાઉન્સિલર અશોકસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ખારી નદીમાં પાણી છોડી દેવામાં આવતા તમામ પાણી વેડફાયું છે. ખારી નદીમાંથી તમામ પાણી કડોલના રણમાં જતું રહ્યું છે ત્યારે આ પાણી અન્ય કોઈ તળાવ કે ડેમમાં છોડાયું હોત તો તેનો ઉપયોગ થઈ શક્યો હોત, પરંતુ અધિકારીઓએ બેદરકારી દાખવીને પાણીની કટોકટી વચ્ચે મોટી માત્રામાં પાણીના જથ્થાનો વેડફાટ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જો ભચાઉમાં આવતું પાણી રોકવા માટે સુવઈ પંપિંગ સ્ટેશન બંધ કરાયું હશે તો સુવઈ અને માંજુવાસ વચ્ચે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હશે અને ગમે ત્યાં પાણી છોડીને વેડફાટ થયો હશે, માટે આ અંગે યોગ્ય પગલા લેવાય તેવી માંગ ઉઠી છે. જે ભચાઉ પંપિંગ સ્ટેશન શિફ્ટ કરે ટપ્પર ડેમમાં પાણી જાય, એટલે ટપ્પર બાજુ વચ્ચેથી કેનાલ તૂટી ગઈ અને રાપર સાઈડથી પાણી ચાલુ હતું. કેનાલની કેપેસિટી મુજબ જ આવે, પણ કેનાલનું કામ એવું નબળું થયું છે કે જો બધું ભરીને હલાવે ને તો અહીંયા તૂટવાની ભીક હતી ઘણી બધી જગ્યાએથી. એટલે આ લોકોએ ખારીમાં છોડી દીધું, કરોડ રણની જે ખારી જાય છે એમાં છોડી દીધું. પણ એની જગ્યાએ કદાચ આવો પ્રશ્ન બને ને તો કોઈ તળાવમાં છોડવું જોઈએ, ડેમમાં છોડવું જોઈએ. પણ આ તો લાખો લીટર પાણી વેડફી નાખ્યું, ડેઢ કરોડ રણ સુધી પાણી પહોંચી ગયું. આ ખારી નદીમાં ટેટી કટોલ વાળા રણમાં જાય પાણી. હા, એટલે ખારીમાં ભરેલું હોય તો કોઈ જનાવર ને કામ ના આવે. કરોડું જોયડું, આજે સોબારી કોઈ ઓલામાં જોયડું હોત કે કણકોઈ બાજુ જોયડું હોત ભરૂડિયા, તો એ તળાવમાં ડેમમાં એવા ઘણા કનેક્શનો છે અને છોડવાની જરૂર જ નથી. જો કામ સારું થયું હોય ને છોડવો, છોડવાની જરૂર જ નથી. કેનાલ જ હાંચવી લઈએ આટલું પાણી તો બરાબર. આટલા મીટર ઊંચી કેનાલ છે, એની જગ્યાએ એક મીટર જ પાણી, એક મીટરે નથી હલાવતા પાણી. ઓજામોજી લગભગ 3 મીટર ની કેનાલ હશે બરાબર, એની જગ્યાએ એક મીટરે પાણી નથી હલાવતા બરાબર. એક મીટર થી નીચે નીચે હલાવે છે કે તૂટે નહીં કેનાલ આ બીકમાં, એની કારણે તો છોડે છે પાણી. આ ઓવરફ્લોર તો ડચ થાય તો ત્યાંથી આગળનું પંપિંગ સ્ટેશન છે એ બંધ કરી દે એટલે ઓવરફ્લોર ના થાય. બરાબર, કેપેસિટી કેનાલ ની છે, કેનાલ હાચવેલી હતી. પણ મેં કીધું એમ કે 3 મીટર ની કેનાલ છે ને એક મીટરે પાણી નથી હલાવતા. બરાબર, કામ છે એની કારણે, કામ બરાબર છે એની કારણે. ભચાઉથી આગળ આવશે સુવઈ, નહીં બંધ બંધ જ કરે ને. હજી તો સુવઈ વાળું માંજુવાસ વચ્ચે આવું પાણી ક્યાંક છોડ્યું હશે.